નગરપાલિકામાં 9 જગ્યા માટે પસંદગી સમિતિ દ્વારા સીધી ભરતી કરવા માટે તારીખ 4 ફેબ્રુઆરી રવિવારે લેવાનારી પરીક્ષા હાલ મુલતવી રાખવાનો ઠરાવ કરાયો હતો, ત્યારે આજે આ પરીક્ષાઓ મોકૂફ રાખવા સંદર્ભે ભુજના નગર અધ્યક્ષને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખાસ કરીને ભરતી બાબતે યોજાતી પરીક્ષાઓ મોકૂફ ના રખાય તેવી રજૂઆતો કરવામાં આવી હતી. દરમિયાન ભુજના નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો ઠરાવ એટલા માટે કરવામાં આવે છે કે આ પરીક્ષાઓ માટેની સમિતિની રચનાઓ કરવાની બાકી છે અને તેની રચના થાય પછી જ પરીક્ષા લઈ શકાય. ભુજના નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી આ અંગે ચંચળને સાથે વાત કરતા માહિતી આપી હતી. આજે જે લોકોની રજૂઆત કરાવ્યા હતા એ રજૂઆત અમે શાંતિથી સાંભળ્યું અને પરીક્ષા રદ નથી કરવામાં આવી, પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કારણ કે એની સમિતિની રચના નથી થઈ, રચના થઈ જાય એટલે સમિતિના સભ્યોનો સૌ એક નિર્ણય લઈ અને વહેલી તકે આ પરીક્ષા અમે લેવાય એ રીતે અમે પૂરો પ્રયત્ન કરીશું. અમારા એટલે એ આગળની જોગવાઈ તો અમે એટલે તો ડેટ આવીથી પહેલાં અમે જે કર્યું એટલે એ લોકોને એ જાણતો થઈ ગયા છે. એક લેટર પર લખી દીધું કે ટૂંક સમયમાં અમે નવેસરથી તારીખ નક્કી કરીને ટૂંક સમયમાં અમે પરીક્ષા જલ્દીથી જલ્દી લેવાય ને એવા અમારા પૂરા પ્રયત્ન કરશું.